મારું નામ થાનસેન છે, હું ચેન્નઈથી છું. હું 30 વર્ષનો છું. મેં લોનો અભ્યાસ કર્યો છે. તામિલનાડુમાં હું પહેલો વ્યક્તિ છું જેને પગથી ગાડી ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ મળ્યું છે. હું સામાન્ય બાળકોની જેમ બે હાથ સાથે જ જન્મ્યો હતો, પણ જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે એક ઇલેક્ટ્રિક અકસ્માતને લીધે બંને હાથ ગુમાવી દીધા. અકસ્માત બાદ મારા માતા મારી સંભાળ રાખતા હતા. અકસ્માત બાદ મને બહુ જ દુઃખ થતું કે મારી સાથે આ શું થઈ ગયું. મને ખ્યાલ જ નહોતો આવતો કે મારી સાથે શું થઈ ગયું. 3 મહિનાનો બ્રેક લીધા બાદ મારા શાળાના શિક્ષકોએ આગ્રહ કર્યો કે હું શાળામાં અભ્યાસ ચાલુ રાખું. મેં ના પાડી, પણ મારા મિત્રો અને શિક્ષકોએ બહુ સહયોગ કર્યો. મારી સાથે લેખન માટે એક વ્યક્તિને રાખીને મેં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો કોર્સ કર્યો, જ્યાં પરીક્ષામાં હું મારી જાતે જ લખવા લાગ્યો. પછી હું સ્નાતક થયો અને હાલ હું માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યો છું. મારે લોમાં ડોક્ટરેટનો અભ્યાસ કરવો છે. ઘણા સ્થળે વિકલાંગ વ્યક્તિઓને હક નથી આપવામાં આવતો, તેથી હું કાયદાની મદદથી વિકલાંગોના અધિકાર માટે કામ કરવા માંગુ છું. મારા મિત્રો જ્યારે 18 વર્ષના થયા ત્યારે તેઓ કાર ચલાવવા લાગ્યા. મારે પણ કાર ચલાવી હતી, પણ મને બહુ માઠું લાગતું. ત્યારે થોડા દિવસો પછી મને ખબર પડી કે મારા જેવી જ એક વ્યક્તિ પગથી ડ્રાઇવિંગ કરે છે અને તેને લાયસન્સ પણ મળ્યું છે. તેના હાથ પણ મારી જેમ જ છે. તે મારા માટે ઘણું પ્રેરણાદાયી હતું. મેં નક્કી કર્યું કે હું ડ્રાઇવિંગ શીખીશ અને પાછલા વર્ષે મેં નવી કાર ખરીદી, તેમજ તેને હું ડ્રાઇવ કરી શકું તે રીતે નવી ગોઠવણ કરી. જાહેર પરિવહનના સાધનોથી પ્રવાસ કરવો મારા માટે આમ પણ એક પડકારજનક કામ હતું, કેમ કે હાથ વગર ઘણું કપરું પડતું. ભીડવાળી બસ કે ટ્રેનમાં હું મુસાફરી ન કરી શકું. એ સમયે મને ઘણી તકલીફ પડી. જ્યારે હું ઘણીવાર પરિવાર સાથે પ્રવાસ કરતો તો મને ટેક્સી પણ ન મળતી. આથી મેં નક્કી કર્યું કે હું કાર ખરીદીશ અને તેને અધિકૃત વર્કશોપમાંથી મારી જરૂરિયાત પ્રમાણે બનાવડાવીશ. ડોક્ટરો આવ્યા અને મારી શારીરિક સ્થિતિ જોઈ કે હું કાર ચલાવી શકવા કે ફીચર વાપરવા સક્ષમ છું કે નહીં. તેમણે 1 મહિના સુધી મને મોનિટર કર્યો અને પછી મેડિકલ રિપોર્ટ આપ્યો. એ રિપોર્ટ સાથે મેં RTOનો સંપર્ક કર્યો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે. RTO અધિકારીઓએ મારી ડ્રાઇવિંગ સ્કિલની પરીક્ષા લેવાની શરૂઆત કરી. તેમણે એ પણ ચેક કર્યું કે ઇમરજન્સીમાં હું બ્રેક મારીને કારનો કંટ્રોલ મેળવી શકું છું કે નહીં. એ પણ જોયું કે મારા ડ્રાઇવિંગને લીધે રસ્તા પર બીજા કોઈને જોખમ તો નથી ને. ત્યારબાદ તેમણે મને લર્નર લાયસન્સ આપ્યું. લર્નર લાયસન્સ મેળવીને હું ઘણો ખુશ હતો. ત્યારબાદ મેં રોડ પર ડ્રાઇવિંગ કરવાનું શરૂ કર્યું. એ પહેલાં હું મેદાનમાં જ કાર ચલાવતો હતો. પછી મેં ભીડના સમયે રસ્તા પર કેવી રીતે ડ્રાઇવિંગ કરવું એ શીખ્યું. પછી 1 મહિના બાદ હું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા ગયો. RTO અધિકારીઓએ એ સમય ઘણી પરીક્ષા લીધી. અન્યોને ગણતરીની ક્ષણોમાં ડ્રાઇવિંગ લાયસન્સ મળી ગયા છે, પણ મારી પરીક્ષામાં અધિકારીઓએ 1/2 દિવસનો સમય લીધો. અધિકારીઓએ બહુ સૂચનાઓ આપી કે અંદરથી ડ્રાઇવ કરો, યુ ટર્ન લો, ડાબી બાજુ વળો. અંતે જ્યારે તેઓ સંપૂર્ણ રીતે સંતુષ્ટ થયા ત્યારે મને લાયસન્સ આપ્યું. હું તામિલનાડુમાંથી પહેલો એવો વિકલાંગ વ્યક્તિ છું જેને ડ્રાઇવિંગ લાયસન્સ મળ્યું હોય. બે વસ્તુ છે જેને મેં ક્યારેય પાછી નથી મૂકી. પહેલું, ભણતર. મેં કોઈ દિવસ મારી વિકલાંગતાને લીધે ભણતર બાજુ પર નથી મૂક્યું. અને બીજું છે આત્મવિશ્વાસ. તે જ મારા જીવનને પાટા પર રાખે છે. આ મારા જીવનની એક નાની સફળતાનું પહેલું પગથિયું છે.